જિલ્લાના આરડીટી અને એપેડેમિક મેડિકલ ઓફિસર સામે ફરિયાદ થતા ખડબડાટ ભાવનગર જિલ્લા પંચાયતના કર્મચારી પાસેથી અધિકારીએ તોડના રૂપિયા પાંચ લાખ માંગતા ફરિયાદ ભાવનગર જિલ્લા પંચાયતના કર્મચારી પાસેથી બે અધિકારીઓએ તોડના રૂપિયા પાંચ લાખ માંગતા કર્મચારી લેખિત ફરિયાદ કરતા ખડબડાટ મચી જવા પામેલ છે આંગે ઓડિયો સહિતના પુરાવા આપ્યા છે ડીડીઓને કલેક્ટર બનાવવા રૂપિયા પચાસ લાખ દેવાના છે તેઓ અધિકારીઓએ કયાનું લેખિત રજૂઆતમાં ઉલ્લેખ છે જિલ્લાના આર અને એપિડેમિક મેડિકલ ઓફિસર સામે ફરિયાદ તથા આ ડીડીઓએ તપાસ કરી કાર્યવાહી કરવા આરોગ્ય કમિશનરને જાણ કરી છે ડીડીઓને કલેક્ટર બનાવવા રૂપિયા પચાસ લાખ દેવાના છે તેઓ અધિકારીય કયાનો લેખિત હેતર રજૂઆતમાં ઉલ્લેખ તપાસ કરવા આરોગ્ય કમિશનરને જાણ કરાઈ ભાવનગર જિલ્લાના ગોગા તાલુકાના વાળું ગામે રહેતા અને તાલુકા હેલ્થ કચેરી ગોગા ખાતે તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મહમ્મદ રફીક બિલાલભાઈ મંગરે गत તારીખ 26મી મે 2023 ના રોજ લેખિત ફરિયાદ કરવા જણાવેલ गत તારીખ 31મી મે 2023 ના રોજ તેઓ ભાઈ નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે गत તારીખ 10મી મે 2023 ના રોજ તેઓના રેણાંક ના ઘરે ભાવનગર જિલ્લાના આરડીડી મનીષભાઈ ફેન્સી તેમજ એપેડેમિક મેડિકલ ઓફિસર અને ઇન્ચાર્જ જિલ્લા મેલેરિયા સુનીલભાઈ પટેલે રેડ કરી હતી અને જણાવેલ કે તમે ઘરે પ્રેક્ટિસ કરો છો પરંતુ કોઈ દેતા નથી અને અમારું કોઈ સબસતા નથી એવું બધું જણાવ્યું હતું આમ ઘરમાં અનધિકૃત કશી જ વસ્તુ મળેલ ન હોવાની ચૂંટણી કાગળોમાં જણાવેલ કે તમે આ મેડિકલના બિલ તમારા જેવા બધા કાગળો કાઢી તમે બે દિવસ પછી કાલે તમને ફોન કરીએ એટલે રૂબરૂ મળી જાઓ એમ કહી બંને અધિકારીઓ વાળું પરત નીકળી ગયા હતા પંદરમી મે બે હજાર તેવીસના રૂ તેઓએ ભાવનગરની સરોવર પોર્ટીકો હોટલ ઉપર બોલાવેલા ત્યાં અધિકારીઓએ જણાવેલ કે તમારી વિરુદ્ધ જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કરવાનો છે તેઓ કાગળ બતાવ્યો અને રિપોર્ટ ન કરવો હોય તો તમને છેલ્લા નિવૃત્ત થવાનું છે ત્યારે કોઈ હેરાન કરવાનો ઈરાદો નથી પણ અમને ઉપર ઉપર જવાબ આપવો પડે છે એવું કહી રૂપિયા પાંચ લાખની પહેલા માંગણી કરી હતી આટલા રૂપિયા નથી તેમ કહેતા ત્રણ લાખની માંગણી કરી હતી